આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં 100% ઉપરાંત વરસાદ થઈ ગયો છે, જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસતા ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મગફળી, કપાસ અને અડદ જેવા પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું. આ વર્ષે બનાસકાંઠામાં કુલ 1.20 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું, જ્યારે 43,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું. પરંતુ સતત વરસાદી પાણી પડવાને કારણે મગફળીને મોટું નુકસાન થયું છે અને તૈયાર થયેલો કપાસ કાળો પડી જતા 80% કપાસની ખેતીને પણ નુકસાન થયું છે. ધરતીપુત્રો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અને ગઈસાલ ઉનાળામાં પાણી ઓછું હતું તો થોડા થોડા પાણી કેળો નળીઓ લગાવી લગાવીને કપાસ વાયો. કપાસમાં એમ કે ઉત્પાદન સારું મળશે તો આ વખતે વધારે વરસાદના કારણે કપાસની ખેતી નિષ્ફળ ગઈ. અડદની ખેતી એ નિષ્ફળ છે. કેરી ફાટવા કરતો કાળી થઈ ગઈ છે. વધારે વરસાદના કારણે કાળી પડી ગઈ. કાળી કેરી ફૂટે નહીં, ફૂટે તો માલ ખરાબ આવે, રૂ ખરાબ નીકળે, બજારમાં વેચવા લાયક વસ્તુ જ ના રહી. આ વર્ષે નવા વર્ષમાં મતલબ મગફળી વાઈ હતી, જેટલું પાણી પહોંચતું હતું એટલું એક બે ખેતરમાં, એ પણ હવે આ ઝરમર વરસાદથી બધો પાક નિષ્ફળ ગયો છે. બધી મગફળી પણ ઉગવા લાગી છે. અત્યારે હવે ઢોરોને ખાવાનો ચારાનો પણ તકલીફ છે ને નવી ખેતી કરવી હોય તો હવે અમારે કઈ રીતે કરવી? કારણ કે હવે આ બધું નુકસાન છે તો હવે પૈસા ક્યાંથી લાવવા અમારે?